મેટોડા જીઆઈડીસીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા. મેટોડા જીઆઈડીસીની ઘટના છે જ્યાં એક ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઇકો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. આ ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે, પરંતુ કારની અંદર કોઈ હાજર ન હોવાથી સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. મેટોડા જીઆઈડીસી પાસેની આ ઘટના છે જ્યાં એક કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. ઇકો કારમાં લાગેલી અચાનક આગને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો, પરંતુ થોડીક જ વારમાં ફાયર બ્રિગેડના જવાનો અહીં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પરંતુ આ ઘટનામાં આખે આખી ગાડી બળીને ખાક થઈ ગઈ છે. આ સમયે ગાડીમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. અને હવે વાત કરીએ શંખનાદની. ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસ માટે લકી સાબિત થયેલી ધરમપુરની ધરતી પરથી રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. બપોરે 1:30 વાગે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી રાહુલ ધરમપુર જવા રવાના થશે. બપોરે 3 વાગે ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, જેમાં રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધશે. આ જાહેર સભામાં અંદાજે 2 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે. જનસભા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખેડૂતોના વિવિધ 24 મુદ્દાઓ પર ચર્ચા કરશે. ધરમપુરથી આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. એવું માનવામાં આવે છે કે અહીંથી જે ચૂંટણી જીતે તે દિલ્હીમાં સરકાર બનાવતી હોય છે. તેથી આજે રાહુલ ગાંધી લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધન કરવાના છે. ધરમપુરથી જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, શું ખાસ તૈયારીઓ કરવામાં આવી છે આ જંગી જનસભાને લઈને, અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે ધરમપુરવાસીઓમાં? ચોક્કસપણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી શકાય કે રાહુલ ગાંધી બપોરે 3 કલાકે અહીંયાથી જન આક્રોશ રેલી મને સંબોધશે. અંદાજે 2 લાખ કરતાં વધુ લોકો એકત્રિત થવાના છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં આ સ્ટેજ તૈયાર છે, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગઈકાલથી જ અહીંયા પડાવ નાખી ચૂક્યા છે. કહી શકાય કે લાલ ડુંગરીનો જે ઇતિહાસ છે એ ગાંધી પરિવાર માટે આજ સુધી ફેડ્યો છે. 1980ની વાત કરવામાં આવે તો ઇન્દિરા ગાંધી દક્ષિણ ગુજરાતના આ જ ગ્રાઉન્ડથી રેલીની શરૂઆત કરીને દિલ્હીની ગાડી સુધી પહોંચ્યા હતા. 1984ની વાત કરવામાં આવે તો રાજીવ ગાંધી પણ આ જગ્યાએથી ચૂંટણીના શ્રી ગણેશ કરી બાદ દિલ્હીની ગાડી સુધી પહોંચ્યા હતા. અને 2004માં સોનિયા ગાંધીએ જ અહીંયાથી રેલીની શરૂઆત કરી અને દિલ્હીની ગાડી સુધી પહોંચ્યા હતા. ત્યારે આજે રાહુલ ગાંધી એટલે કે ગાંધી પરિવારના દાદી પિતા માતા બાદ પુત્ર બપોરે 3 કલાક અહીંયાથી રેલીને સંબોધશે. ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, એટલે ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ લઈને ઘણા ખેડૂતો રાહુલ ગાંધીને મળવાના છે. ત્યારે મુદ્દાઓ મહત્વના રહેશે. દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. ખાસ કરીને જે રીતની દક્ષિણ ગુજરાતથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ શ્રી ગણેશ કરવાના છે. કહી શકાય છે કે ત્રણે કે ટ્રાઇબલ, ખેડૂત અને સાગર ખેડૂત આ તમામ લોકો જે રીતે છેલ્લા લાંબા સમયથી જે સરકાર છે સરકારને ઘણા મુદ્દાઓ રજૂ કરવા છતાં તેમની માંગ નથી પૂરી થતી, તેને લઈને આ તમામ કહી શકાય કે ટ્રાઇબલ એરિયાના આદિવાસીઓ, ખેડૂતો અને સાગર ખેડૂતો આ તમામ લોકો રાહુલ ગાંધીને મળવાના છે. અને મુખ્ય 3 મુદ્દાઓ પર રાહુલ ગાંધી અહીંના 2 લાખ લોકોને સંબોધે તેવી શક્યતાઓ છે. તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. કારણ કે વલસાડનું ધરમપુર એ 2 દિવસથી રાજકીય અખાડો છે. ગઈકાલે ભાજપનું સંમેલન હતું, ત્યારે આજે રાહુલ ગાંધીની મોટી જનમેદની સાથેની સભા છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી માટે. જો તમે ચટપટું અને સ્વાદિષ્ટ ખાવાનો શોખ ધરાવતા હોવ, તમને મસાલેદાર ખાવાના તમે શોખીન હોવ, તો જરા સાવધાન.
કારણ કે તમારા ઘરે આવતા મસાલામાં હોઈ શકે છે ભેળસેળ. નવસારીમાં આવી જ એક મસાલાની નકલી ફેક્ટરી ઝડપાઈ છે, જેમાંથી નકલી હળદર, ધાણા જીરું, લાલ મરચાંનો પાવડર ઝડપાઈ ગયો છે. એલસીબીની તપાસમાં સામે આવ્યું છે કે ભેળસેળિયા દરેક મસાલામાં અન્ય પદાર્થોની મિલાવટ કરતા હતા અને તેને બજારમાં વેચતા હતા. નવસારીના કબીલપુર ગામે જીઆઈડીસીમાં ચાલતી નકલી મસાલાની ફેક્ટરી પર રેડ કરતા એલસીબીએ 16.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોની ધરપકડ કરી છે. મસાલા બનાવતી આ ફેક્ટરીમાં ભેળસેળ કરવામાં આવતી હતી. હવે આકાશ અને શ્લોકા બંધાશે 7 જન્મોના બંધનમાં. પરિવારમાં લગ્નનો માહોલ હોય એટલે પહેલા ગણેશના વધામણા કરવા જ પડે. અંબાણી પરિવારે પણ સૌથી પહેલા વિઘ્નહર્તાને અર્પણ કરી લગ્નની કંકોત્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં જઈને અંબાણી પરિવારે દર્શન કર્યા અને વિઘ્નહર્તાને આપ્યું આમંત્રણ. કંકોત્રીમાં અંબાણી પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અને સાથે જ રાધા કૃષ્ણની છબી પણ આપવામાં આવી છે.